अनएकेडमी એપ્લિકેશનના માધ્યમથી તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ઘરે બેઠા કરી શકો છો। આવનારી કોન્સ્ટેબલની એક્ઝામ માટે પણ અહીંયા કોર્સ શરૂ થઈ રહ્યો છે, સાથે સાથે જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ માટે 27 સપ્ટેમ્બરના સવારે 10 વાગે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે। જો તમે તેમાં ટોપ 10 માં આવશો તો પછી અનએકેડમીનું લગભગ 10,000 રૂપિયાનું 2 વર્ષનું સબસ્ક્રિપ્શન છે એ તમને ફ્રીમાં મળશે। તો આજે જ અનએકેડમી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને આ એક્ઝામ માટે એનરોલ થઈ શકો। નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલુંમાં। મિત્રો, આજે છે 20 સપ્ટેમ્બર અને 20 સપ્ટેમ્બર કોરોનાનો છેલ્લો દિવસ છે, કેમ કે WHO દ્વારા જે ગ્રાન્ટ મળી રહી છે એ બંધ થઈ રહી છે એવું ઘણા બધા લોકો તમને કહી રહ્યા હશે, અથવા તો ઘણા બધા મેસેજ પણ એવા અત્યારે વોટ્સએપ અને ફેસબુક અથવા તો કોઈ પણ સોશિયલ મીડિયા માધ્યમમાં ફરી રહ્યા છે। તો હકીકત શું છે એના વિશે આપણે આગળ પણ એક ફેક્ટ ચેક કરીને વિડીયો અપલોડ કરેલો હતો। લોકો વિડીયો પૂરો જોતા નથી એટલે એમને એવું લાગે છે કે આપણા દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે। જો પૂરેપૂરો વિડીયો જોવે અથવા તો જે ટાઇટલ મારેલું હોય આપણે એ સમજે, એમાં આપણે ચોખ્ખું લખેલું હોય છે કે ફેક્ટ ચેક એટલે કે ખરાઈ કરવાની છે આ વિડીયોમાં જે મેસેજ ફરી રહ્યો હોય એનો, એમાં આપણે લખેલું હોય છે કે વાત સાચી છે કે ખોટી, તો પછી એ વિડીયો પૂરો જોવે તો એમાં છેલ્લે સુધીમાં એમને ખ્યાલ આવી જાય કે વાત સાચી હોય છે કે ખોટી। આ વિડીયોમાં પણ હું તમને બતાવીશ કે જે આ મેસેજ ફરી રહ્યો છે અને શું કાલથી એટલે કે 21 સપ્ટેમ્બરથી કોરોનાના કેસ નોંધાવાના બંધ થઈ જશે તો કેમ, એવું એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે। હવે વાયરલ મેસેજ શું છે, મેસેજ એવો ફરી રહ્યો છે કે WHO દરેક કેસ દીઠ મ્યુનિસિપાલિટીને 1.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી રહી છે। એટલે અત્યારે કોરોનાના કેસ છે નેગેટિવ હોય છતાં પણ પોઝિટિવ દેખાડવામાં આવે છે, કેમ કે WHO દરેક કેસ દીઠ 1.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપે છે। હવે આ મેસેજ છે એ અત્યારે ઘણા બધા લોકોમાં ફરી રહ્યો છે, ઘણા બધા લોકો એને માની પણ રહ્યા છે અને બેફિકર થઈ રહ્યા છે। મારી તમને બે હાથ જોડીને વિનંતી છે, આ મેસેજ છે બિલકુલ ખોટો છે। આવી કોઈ ગ્રાન્ટ WHO દ્વારા સરકારને અથવા મ્યુનિસિપાલિટીને કે હોસ્પિટલને આપવામાં આવતી નથી। જો તમને સિમ્પટમ દેખાય તો ચોક્કસથી આપણે ટેસ્ટ કરાવવો જોઈએ। આવી કોઈ પણ ગ્રાન્ટ WHO દ્વારા આપવામાં આવતી નથી, 1.5 લાખ રૂપિયાની કે પછી 1 પણ રૂપિયાની ગ્રાન્ટ WHO દ્વારા આપવામાં આવતી નથી। તમે કદાચ મેસેજમાં વાંચેલું હોય અથવા તો ન્યૂઝમાં જોયેલું હોય કે WHOએ આટલા રૂપિયા કોઈ પણ દેશને અથવા તો કોઈ પણ સંસ્થાને આપીએ છીએ તો એ WHOનું કામ છે। WHO છે એ સહાય રૂપે ગરીબ દેશો હોય એને મદદ કરતું હોય છે, પરંતુ એવું નથી કે એક કેસ દીઠ આટલા રૂપિયા WHO આપે છે। એટલે જે આ વાયરલ મેસેજ છે બિલકુલ ખોટો છે। કાલથી પણ કોરોનાના કેસ નોંધાવાના જ છે, આપણે બિલકુલ બેફિકર થવાની જરૂર નથી। આપણે જે કંઈ પણ પર્સનલ હાઇજીનનું ધ્યાન રાખીએ છીએ રાખવાનું છે, વારંવાર સાબુથી હાથ ધોવો, માસ્ક પહેરો, સેનિટાઇઝરનો યુઝ કરો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો। આ બધું આપણે જ્યાં સુધી કોરોનાની વેક્સિન ના આવે, ગવર્મેન્ટ દ્વારા જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી આપણે ભૂલવાનું નથી। હવે અહીંયા PIB એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો જે સરકારનો જ એક ભાગ છે એના દ્વારા ફેક્ટ ચેક કરીને એક યુનિટ ચલાવવામાં આવે છે, જે આવા મેસેજ ફરી રહ્યા હોય છે એની ખરાઈ કરતું હોય છે। ક્લેમમાં શું છે, અ મેસેજ સર્ક્યુલેટિંગ ઓન વોટ્સએપ ક્લેમ્સ ધેટ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇઝ પ્રોવાઇડિંગ ₹1.5 લાખ ટુ એવરી મ્યુનિસિપાલિટી ફોર ઇચ COVID-19 પેશન્ટ। એટલે કે સરકાર છે 1.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મ્યુનિસિપાલિટીને દરેક કોરોનાના કેસ દીઠ આપે છે। ઘણા બધા એવા પણ મેસેજ ફરી રહ્યા છે કે WHO આ ગ્રાન્ટ આપે છે, અહીંયા જ આપણને ખબર પડી જાય સરકાર આપે છે કે WHO, અલગ અલગ મેસેજ ફરી રહ્યા છે એટલે આ જે વાત છે એ તો ખોટી છે। PIB ફેક ચેકનું શું કહેવું છે, ધ ક્લેમ ઇઝ ફેક એટલે કે ખોટો છે, નો સચ અનાઉન્સમેન્ટ હેઝ બીન મેડ બાય ધી ગવર્મેન્ટ, એટલે કે ગવર્મેન્ટ દ્વારા આવી કોઈ અનાઉન્સમેન્ટ હજી સુધી કરવામાં આવ્યું નથી। તો મિત્રો, બસ મારી તમને આ જ વિનંતી છે કે આ જે અફવા ફેલાઈ રહી છે એને આપણે રોકીએ, આવો મેસેજ તમને મળી રહ્યો હોય તો પછી આ મેસેજને આપણે આગળ ફોરવર્ડ કરવાનું નથી। જે વ્યક્તિએ તમને મેસેજ કરેલો હોય એને તમે આપણો આ વિડીયો બતાવી શકો છો અથવા તો તમે પણ કહી શકો છો કે આ મેસેજ છે એ બિલકુલ ખોટો છે। મિત્રો, આશા રાખું છું માહિતી આપને પસંદ આવી હશે, વિડીયોને લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।